નમસ્કાર મિત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છનો છઠ્ઠો એકમ લેખન જાલીનો રહી એની આપણે ચર્ચા કરીશું આપણા આ પાઠના લેખક છે જોરાવરસિંહ જાદવ એમનું પૂરું નામ છે જોરાવરસિંહ દાનુભા જાદવ તેઓ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે લોકસાહિત્ય ક્ષેત્રે એમણે સંપાદન અને સંશોધનનું કાર્ય વધુ પડતું કરેલું છે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે તેમના પ્રકાશિત થઈ ગયેલા છે જેમ કે મરદકસુંબ રંગ ચડે આપણા કસબીઓ મરદાય માથા સાટે લોકજીવનના મોતી આ બધા એમના જાણીતા લોકકથાના પુસ્તકો છે લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા હોય એવા વિવિધ પુસ્તકો તેમણે લખેલા છે આજનો આપણો જે પાઠ છે એકમ છે એની અંદર ભાલ પંથકની એક લોકજીવનની ઘટનાનું એમણે સુંદર રીતે વર્ણન કર્યું છે આપણે એ પાઠના શબ્દો જોતા જઈએ અને એને સમજવા માટે પ્રયત્ન કરીએ આ મિત્રો જે આની અંદર ભાષાનો પ્રયોગ થયો છે પાઠમાં એ લોક લોકબોલી છે જે તે પ્રદેશમાં વપરાતી થોડી લોકભાષા છે પણ તો આપણે એમાં જે કંઈ શબ્દો આવશે એને સમજવા માટે પણ સાથે સાથે પ્રયત્ન કરીશું પણ આપણને ખૂબ મજા આવશે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપણે પથરાયેલા છે ગુજરાત અને સૌરાષ્ટ્રનો સીમાડો ગુજરાત અને સૌરાષ્ટ્રનો સીમાડો એક બાજુ ગુજરાત જે મધ્ય ગુજરાત છે એના જિલ્લાઓ જેમ કે અમદાવાદની અમદાવાદ જિલ્લાની બોર્ડર ત્યાં અડે છે અને તેને અડીને જ ભાવનગર જિલ્લાની બોર્ડર અડે છે તો એ જે સુરેન્દ્રનગર જિલ્લાનો પણ અમુક સીમાડો અમુક એરિયા ત્યાં અડે છે તો એ વિસ્તાર છે એને ભાલ અને કનેર પંથક કહેવાય છે ભાલ અને કનેર પંથક પાઘડી પણ પથરાયેલા છે જેમ પાઘડી હોય અને એનો પનો હોય છેડો એ રીતે એ પથરાયેલા છે કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ કુદરતની અમી દ્રષ્ટિ ઓછી છે મતલબ કે વરસાદ ત્યાં એટલો બધો પડતો નથી એના કારણે એક આવી કહેવત કહેવાય છે જૂના સમયથી કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ કપાળમાં કોઈ દિવસ વાળ ઉગે ના ઉગે તો ભાલની અંદર સૂકી વનસ્પતિઓ જોવા મળે બાકી બહુ વૃક્ષો એટલા જોવા મળતા સૂકો પ્રદેશ છે પ્રમાણમાં એ આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનક નાનું એવું ગામડું ગામ છે ગામમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયા વરણના પાંચસો એક ખોરડા છે એ બે ખોડા વાણિયા અને બ્રાહ્મણના છે તો ગામની અંદર અલગ અલગ દરેક જાતિના ઘર એમણે કીધું છે કે રાજપૂત સમાજ છે કણબી ભરવાડ અને વસવાયાવરણ મિત્રો એક શબ્દ છે વસવાયાવરણ તો વસવાયાવરણ મતલબ કે જેમને ગામ લોકોએ વસવાટ કરાવ્યો હોય ભૂતકાળમાં વર્ષો પહેલાં કોઈ જમીનનો કટકો આપ્યો કે લો ભાઈ તમે આ જમીન ખેડજો અને તમે અહીં શાંતિથી રહો તો એની અંદર જેમ કે કોઈ કુંભાર હોય તો કુંભાર જ્ઞાતિના માણસો હોય તો એમને ઘર ખોડા એ બધું ત્યાં ગામના સહકારથી એમને રહેવાનું ચાલુ કર્યું અને પછી એ જ ગામના મૂળ વતની બની ગયા જે આવા વ્યવસાયકારો હોય છે વસવાયા એવા પણ અહીંયા ખોડાઓ છે અને વાણી અને બ્રાહ્મણના પણ બે ખોડા છે ખોડા મિત્રો આ શબ્દ પણ એક એવો છે તો ખોડા એટલે મકાન ઘર ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે મિત્રો મોર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહ રાખતા એ સમયની એ વાત છે મિત્રો વર્ષો પહેલાંની વાત છે એ સમયે આજના જેવા રસ્તાઓ રોડ રસ્તાઓ હતા નહીં લેખક કહે છે કે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે ઉચાળા એટલે મિત્રો જેમ કે આપણે ક્યાંક ગયા હોય આપણે ક્યાંક રહેતા હોય અને પછી આપણો બધો સામાન ઘરવખરી ભરીને બીજે રહેવા જઈએ તો એને આપણે ઉચાળો ભર્યો કહેવાય તો આ એક ગામથી શબ્દ પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો છે ચોમાસાના પગરણ મંડાયા એટલે ચોમાસું શરૂઆત થાય એટલે ગામના લોકો જઈ અને તાલુકા મથકે મતલબ કે તાલુકાનું જે સેન્ટર હોય અહીંયા જઈને અને ઘરની નાની મોટી ચીજ વસ્તુઓ કરિયાણાની વસ્તુઓ બધી એક સાથે ખરીદી લે કારણ કે પછી ત્યાં ગાડા માર્ગ પણ બંધ થઈ જાય છે મિત્રો એક શબ્દ છે ગાડા માર્ગ તો ગાડા માર્ગ મતલબ કે એવો સાંકળો રસ્તો હોય છે કે જ્યાં માત્ર એક ગાડું એક ગાડું હોય બરોબર બળદ બળદ ગાડું અત્યારે એનો ઓછો ઉપયોગ આપણને જોવા મળે છે તો એ ચાલે એટલો જ રસ્તો હોય વળી પાછો અહીંયા ગારો અને અમુક વનસ્પતિઓ વધુ ઉગી ગયો ઝાડ તો એ રસ્તો પણ બંધ થઈ જાય છે ત્યાં ચલાય એવું રહેતું નથી એટલે એક સાથે ત્રણ ચાર મહિનાની ખરીદી ભેગી લોકો કરી લે છે મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહળસંઘ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે સુલેમાન ઘાંચીની ઘાણીએથી બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીઓ દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળાને બીજું આઘું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું મિત્રો કહળસંઘ છે એમના માટે કવિ લેખક થોડોક અહીં પરિચય આપ્યો કે મહેનત મજૂરી કરી પહેલાંના સમયમાં એમની પાસે બહુ હોય નહીં કંઈ પૈસા પણ થોડીક મહેનત મજૂરી કરીને થોડુંક મહેનત કરી અને હવે બે પાંદડે થયા છે મતલબ કે થોડાક હવે પૈસાવાળા થોડાક સારાવાળા એ થઈ ગયા છે તો એ પોતાનું ગાડું લઈ અને તાલુકા મથકે ગયા છે એ સમયે મિત્રો આપણે તેલ લેવું હોય તો અત્યારની જેમ કદાચ બધી દુકાને ન પણ મળતું એ સમયે તો એ સમયે એક ઘાંચી છે એ પણ એક એક જ્ઞાતિ પણ છે અને એ લોકોનું કાર્ય શું છે તો એ લોકો મગફળી છે કપાસિયા છે કપાસિયાનો જે સમય ઓછો ઉપયોગ થતો એમાંથી તેલ કાઢી અને લોકોને વેચતા તો ત્યાંથી એમણે બે ડબ્બા તેલના લીધા પછી કરિયાણાની વસ્તુ બધી લીધી મોદીની દુકાનેથી મિત્રો મોદી તો મોદી શબ્દ છે એ ગામડામાં વપરાતો શબ્દ છે મોદી મતલબ કે કરિયાણાનો વેપારી તો ત્યાંથી એમણે ઘર માટે દાળ ચોખા મીઠું મરચું લસણ ડુંગળી આ બધું લઈ લીધું રાંધવાનો ભરડો લઈ ગાડુ ગામના માર્ગે વહેતું કર્યું ત્યાં બેમણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે સાદ દીધો બધી વસ્તુ ગાડામાં ભરી રાંધવાનો ભરડો લેવો મિત્રો ભરડો લેવો એટલે જેમ કે અજગર હોય એ જ એક ઝાડની ફરતે આ જે વીંટળાઈ જાય છે એને ભરડો લીધો કહેવામાં આવે છે તો એવી રીતે એમણે જે ગાડું ચલાવવું હોય તો જે રાંધવું મતલબ કે દોરડું હોય તો એને આમ કરીને ભરડો લઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું વહેતું કર્યું મતલબ કે ચાલતું કર્યું ગામના માર્ગે જવા માટે એને રવાના કર્યું ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકી વંટોળિયાની જેમ એટલે ખૂબ જ ઝડપથી તેમના જ ગામના હરકચંદ શેઠ આમથી ખૂબ જ ઝડપથી આવ્યા અને એમને એ કરસંગભાઈ ઘડી સાત બળદિયાને તાણી ઝાલો ને આ કપાસ્યાનું બચકું ઘર લગી લેતા જાઓને હરકચંદ શેઠે શેઠે શું સાત પાડ્યું સાથ પાડવું મતલબ કે બોલાવું બરાબર બૂમ મારવી આપણે ગુજરાત સાઈડ છે મધ્ય ગુજરાતનું શું કે બૂમ મારી તો એને શું કીધું એ ભાઈ ઘડી સાત બળદિયાને તાણી ઝાલો ને મતલબ કે તમે તમારું ગાડું ઊભું રહો ઘડીક બળદને જે રાંઢું છે એ ખેંચે એટલે બળદ ઊભા રહે છે ગાડું ઊભું રહે છે અને મારું કપાસિયાનું બચવું છે એ તમે મારા ઘર સુધી લેતા જાઓને કારણ કે એ જમાનામાં મિત્રો સાધનની ઘણી તકલીફ હતી એ આટલા બધા વાહનો હતા નહીં તો એને જોયું કે આપણા ગામનું ગાડું છે તો લાઈને આપણું કપાસિયાનો કોથળો લેતા જાય હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે તરત જ કહસંગે જવાબ આપ્યો કે આજે બળદિયાના ગજા ઉપરાંતનો મતલબ કે બળદ જેટલું વજન ગાડામાં ખેંચી શકે એનાથી વધારે મેં સામાન તો આજે ગાડામાં ભર્યો છે હવે તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી ચાલશે હવે એ ચાલશે નહીં મતલબ કે એ હું નહીં લઈ જઈ શકું હવે હર હરકચંદ શેઠ કહે છે શું કહે છે ભાઈસાબ કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય ભલા થઈને આટલું બચકું લેતા જાઓ કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય કોઠી મતલબ મિત્રો કોઠી મતલબ કે એક રીતે અહીંયા કે બળદિયા છે એ કંઈ મરી નહીં જાય આ આ કપાસિયાનો કોથળો તમે લઈ જાય તો મતલબ કે પેટ ફાટી જવું બરાબર એ સંદર્ભમાં અહીં લેખકે કહ્યું છે કે તમે એક કપાસિયાનો કોથળો લેશો તો એમાં કંઈ તમારા બળદને કંઈ વાંધો આવી જશે નહીં હરકચંદ શેઠ હવે ઘર્ષણ કહે છે શું કહે છે હરકચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો હાટડી મતલબ કે દુકાન તો માલ લઈ જવા આગવું ગાડું ભારે ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો શું કીધું કે તમે ખાલી વાણિયા વિદ્યા મતલબ કે તમે બુદ્ધિ વાપરો છો કે લાંબા આમનું ગાડું જાય છે તો આમાં કોથળો મોકલી દઉં તમે ગામમાં દુકાન લઈ બેઠા છો તમારે ઘણો સામાન લાવવા લઈ જવાનો હોય તો તમે આગવું ગાડું તમારું એક પર્સનલ એ ગાડું તમે ભાડે કરી લેતા હોય તમારો પોતાના સામાન માટે તો શું વાંધો આવે પહેલાં આ તો હાટની ખરીદી કાંઈ ન હોત વૈદના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાય વીઆઈ એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઓ ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે શેઠે શું કીધું કે ભાઈ આજે મારે હાટની મતલબ કે દુકાનની કોઈ ખરીદી નહોતી હું તો ખાલી વૈદ્યના પડીકા મિત્રો વૈદ જેમ કે અત્યારે ડૉક્ટર છે કંઈક થાય તો આપણે દવા લેવા જઈએ એમ એ સમયે વૈદ્ય હતા દેશી વૈદ એ લોકોનો ઉપચાર કરતો તો હું વૈધના પડીકા મતલબ કે દવા લેવા માટે અહીંયા આવ્યો હતો પણ પછી એમ થયું કે મારા ઘેર ગાય છે એ હવે વ્યાંય એવી છે તો મારે કપાસિયાનું બાચકું લેતો જાવ તો મારે કામ થઈ જાય અને ગાડાવાળું કોકને કોક બરાબર હરીના લાલ મળી રહેશે મતલબ કે ને કોક આપણા ગામનું જડી જશે શેઠિયા તમે નેવાના પાણી હાથ ધોવો છો ને શું કીધું હરકચંદે કે તમે નેવાના ઘરસંઘ ઘરસંઘે શું કીધું કે શેઠિયા તમે નેવાના પાણી હાથ ધોવો છો મિત્રો નેવું તો આપણે નડિયાવાળા ઘર હોય તો એમાં જ્યારે વરસાદ આવે ત્યારે જે પાણી નીચે ધીમે ધીમે પાણી પડતું હોય અને એ પાણી નીચે પડે એ જે આગળનો ભાગ છે જ્યાંથી પાણી પડતું હોય એને નેવું કહેવામાં આવે છે અને નેવાના પાણી હાથ ધોવો છો મતલબ કે તમે વિચાર કરો જો આપણે નેવેથી પાણી પડતું અહીંયા હાથ ધોઈ લઈએ તો આપણું પાણી ઘરમાં બીજું વપરાતું નથી તો એમ કહેવાય એવું માંગે તમે લોભ કરો છો તમે ખૂબ લોભ કરો છો કાયમ મફતયું કોણ લઈ જાય કોક દી નાણાં ભીડ હોય ને ઓછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો આતળીએથી હેઠા હેઠા ઉતારી દો છો એ સાંભળે છે ઓલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈક હાથ નમે સમજે શું કીધું કે કોકદી અમારે નાણાં ભીડ હોય કોઈક દિવસ પૈસા પાસે ન હોય અને અમે તમારી દુકાને ઉધાર લેવા માટે આવીએ છીએ કે ભાઈ અમને આટલું સીધું આપો આટલો સામાન આપો ને પૈસા પછી દઈ દઈશું તો તમે આંતળીએથી હેઠા ઉતારી દો છો એમ કહો છો કે નહીં ભાઈ પૈસા હોય પછી તમે લેવા આવજો અત્યારે આવશો નહીં પછી આવજો કોઈ વેંત નમીએ તો આપણે હાથ નમીએ મતલબ કે આ એક કહેવત છે મિત્રો કે કોક કોક કે આપણે કોઈક દિવસ કોકનું કામ થોડુંક નાનું અમથું કામ કર્યું તો કોક આપણું કોઈક દિવ મોટું કામ કરે જો આપણે વેંત નમીએ તો કોક હાથ નમે તો આ એક કહેવતનો ઉપયોગ થયો છે કે તમે અમારું કોઈક દિવસ કામ કરતા હો તો અમે તમારું કામ કરીએ ઘળસંઘ ભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી છે આ બંનેનો બંનેનો સંવાદ ચાલે છે ઘરસંઘ અને હરકચંદ શેઠનો હરકચંદ શેઠ કહે છે કે ભાઈ મારે તો આખી ઉધારમાં આખી હાટડી આખી દુકાન મારે ઉધાર દઈ દેવું છે પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈને ત્રણ ત્રણ વર લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એ માલતું હશે અમારે આગળ પેટ છે ને શું કીધું એમને શેઠે કે ભાઈ અમે ઉધાર આપીએ પછી ત્રણ ત્રણ વર્ષ સુધી પૈસા આવતા નથી અને પછી ઉઘરાણી કરવા જઈએ કે ભાઈ તમારે આટલા પૈસા બાકી તો તમે આંખો કાઢો મિત્રો આંખો કાઢવી તો આંખો કાઢવી મતલબ કે તમે અમારી સાથે ઝઘડો કરો છો તો પછી જો તમે સમયસર જેમ કે નામાના ચોપડા લગતા મિત્રો મોટાભાગે પહેલાંના જમાનામાં હજી પણ એવું છે કે ઘણી જગ્યાએ ઉધારની પ્રથા ચાલુ હોય પછી દિવાળી આવે એ સમયે જે શેઠ હોય એ જઈ બધેથી પૈસા ઉઘરાવી લે છે ભાઈ તમારા આટલા બાકી તમારા આટલા બાકી અને નવા વર્ષે નવો હિસાબ તો એમ કહે છે તો અહીં શેઠનો કહેવાય મતલબ તમે સમયસર જો નાણાં નહીં ભરો તો અમારે આગળ પેટ છે ને આગળ પેટ છે મતલબ કે અમારે પણ ઘરમાં ખાવા પીવા રહેવા માટે વસ્તુની જરૂર પડે છે પૈસાની જરૂર પડે છે આ સાંભળીને સંગે મનમાં ગાંઠવાળી શેઠે આવું કીધું એટલે સંગે થોડી વધુ ખીચ ચડી મનમાં એને મનમાં ગાંઠવાળી કે વાણીઓ આજ માંડ ઘાયે ચડ્યો છે હિંગતેલ હમણાં હમણાં કાં ફાટીને ધુવાડે વહી ગયો છે શું કીધું ફાટીને ધુવાડે વહી ગયો છે મતલબ કે કોઈની શરમ ભરતો નથી ગામમાં કોઈની શરમ ભરતો નથી આ જઈને ધોળે દાડે તારાનો બતાવું તો મારું નામ કરસંગે આજે હું ધોળા દાડે તારા બતાવું મિત્રો ધોળા દિવસે મતલબ કે દિવસે તારા બતાવવા તો આ પણ એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે કે થોડા દિવસે તારા બતા મતલબ કે એને આજે હું મુસીબતો મૂકી દઉં હું એનો કોથળો લઈ જઈશ નહીં ભલે ઉપાડીને ગામ સુધી આવતો ગાડા ઢુકળો આવીને હરકચંદ વાણીઓ ગાડામાં કોથળો નાખવા જાય છે ગાડ નજીક કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદો એને ત્યાં તો બળદોને ડચકારો કરી કંઘે ગાડું હાંકી મૂક્યું બળદને હાંકવા માટે આવો અવાજ કરે છે તમે જો કોઈને જોયા હોય તમારા ગામમાં કોઈ ઢોર લઈને જતા તો એ આ પ્રકારનો અવાજ કરે અને એને રાંડવું ખેં રાંધવું પેલો એનો ઈશારો કર્યો એટલે બળદ ત્યાંથી હાલતા થઈ ગયા ગાડું હાંકી મૂક્યું મોર ગાડું ને વાહે હરકચંદ શેઠ બજાર સોંસરવા થઈને છે ગામના ભાગોડે આવ્યા શેઠે શેઠીએ રાડ પાડી એ કરસંગભાઈ ભાઈ વાર બળદને તાણી ચાલો ને માથે અઢી બે મણનું ભાર છે તો જુઓ હરકચંદે હરકચંદ શેઠે પાછળ રાડ પાડતા પાડતા દોડ્યા આવે છે બજાર સોંસરો મતલબ કે આખી બજાર વચ્ચેથી માથે બે મણ કપાસિયાનું બચકું છે અને આગળ ગાડું ચાલ્યું જાય છે કારણ કે ઘસંગને એમનો કોથળો લેવો હતો નહીં રાડ પાડી કે ભાઈ તમે ઘડી બળદને તાણી ઝાલો ને ઘડી ગાડું ઊભું રાખો ને એ તો જુઓ મારી માથે બે મણનો ભાર છે શું કરું શેઠ કરળસંગે શું કીધું શું કરું શેઠ આ સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી એમ કરતાં કળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું શું કીધું કરસંગઘે કે ભાઈ આ સંધ્યા બળદિયા મિત્રો સંધ્યા બળદિયા બળદ તો તમને ખબર છે પણ સંધ્યા એટલે શું તો મિત્રો બળદની અનેક જાત હોય છે એમાં એક આ સંધ્યા બળદ એ પણ એક એની જાત છે કે આ સંધ્યા બળદિયા બહુ પાણીઆળે છે બહુ પાણીવાળા મતલબ કે બહુ તાકાતવાળા બહુ જોશવાળા હોય છે એકવાર હું ગરબા એને હાંકી મૂકું પછી એ મારાથી પણ ઊભા રહેતા નથી એમ કરીને ગાડું જવા દીધું હરકચંદ છે ઢીલા પગે ઢીલા પગેને વિલા મોઢે કરામતી કહરસંગના ગાડાને જતું જોઈ રહ્યા બળદ તાણી ઝાલ્યા રહેતા નથી એ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમર્યો લઈ રહ્યું એમને મગજમાં વેણ ગરી ગયું વેણ મતલબ કે શબ્દ કે જુઓ સંગે કેવું કર્યું મારો કોથરો લીધો નહીં પાછું શું કીધું કે મારે નથી લઈ જવું એવું ચોખ્ખું ના કીધું પણ શું કીધું કે બળદ તાણા તાણ્યા બળદ તાણા ઝાલ્યા રહેતા નથી તો એમને ખૂબ દુઃખ લાગ્યું એને ભીત સોંસરવું સૂજ્યું કે ઘડસંગ નરાતાર દાંડાઈ કરી છે કરસંગભાઈએ નરાતાર દાંડાઈ કરી છે ભીંત સોસરું સૂજું મિત્રો ભીંત સોસરવું મતલબ કે ભીતની આર પાર સૂજું મતલબ કે દેખાયું ચોખ્ખું જ એમને ખબર પડી ગઈ કે આજે મારો કોથળો નહોતો લઈ જાવ એટલે એમણે આ કરામત કરી છે એક જૂઠું બોલ્યા છે એમનાથી બબડી જવાયું માળા રજપૂતે કરી છે ને કાંઈ શું મારી ઉપર એમણે આજે આવું કર્યું મારો કોથળો ન લીધો કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા આ વાતને માથે થઈને વર્ષેકના વાહણા વાઈ ગયા વહાણા વાઈ જવા મિત્રો એક વર્ષનો સમય એક સમય પસાર થઈ ગયો પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વાળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ જેમ મદારીનો તમે જોયો હવે મદારી ઓછા આવે છે બાકી મદારી પાસે એક ટોપલી જેવું હોય એમાં સાપ ગૂંચડું વાળીને પડ્યો હોય બરાબર એવી રીતે શેઠના મનમાં આ વાત રહી ગઈ કે ભાઈ મારી સાથે આમને દાંડાઈ કરી હતી એમના લમણામાં રહી ગઈ એમના મનમાં આ વાતનું ખૂબ દુઃખ રહી ગયું હવે મિત્રો જોજો એક વર્ષ પછી શું ઘટના બને છે એ જોવા માટે આ જ પાઠનો બીજો ભાગ છે એ પણ તમે જોજો તો તમને આખા પાઠની મજા આવશે થેન્ક યુ જય હિન્દ જય ભારત